विद्यार्थी मित्रों आज आप धोरण पांच विषय गणित गम्मत जेना असाइनमेंट आप चर्चा करीशुं। तो शुरुआत करिए आपणुं जे द्वितीय सत्र छे एमां प्रश्न पत्र नुं परिरूप आपेलुं छे एटले के एनुं माळखुं आपेलुं छे कि केवी रीतना तमारो पेपर आवशे कि प्रश्न एक मां शुं पूछाशे प्रश्न बे मां एना अब क मां शुं पूछाशे एना विषे तमने एक माळखुं आपेलुं छे। तमारुं पांच गुजरातीनું ગણિતનું પેપર 40 માર્કનું રહે છે। તો એમાં પ્રશ્ન નંબર 1 ના અ માં નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સ જે તમને સામે છે એમાં લખવાના છે। 4 માર્ક્સનું એ પૂછાશે। પછી છે નકશા આધારે પ્રશ્નોના જવાબ આપો એ પણ આપણો 4 માર્ક્સનું છે। એવી રીતના પ્રશ્ન નંબર 2 ના અ માં જોડકા જોડો બ માંગ્યા મુજબ કરો ક માં નીચે આપેલી વસ્તુઓનું ઉદાહરણ મુજબ માપન કરો। પ્રશ્ન નંબર 3 ના અ માં માંગ્યા મુજબ ગણો દાખલા જ આવશે। 3 ના બ માં માંગ્યા મુજબ ગણો। ચોથા પ્રશ્નના અ માં માહિતી આધારે ચાર્ટ તૈયાર કરો અને બ માં સૂચના મુજબ કરો। પ્રશ્ન નંબર 5 ના અ માં માંગ્યા મુજબ ગણો ચારમાંથી ગમે તે 3 દાખલા હોય અને નીચેનું બ માં છે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। આ રીતના તમારું 40 માર્કનું ગણિતનું પેપર રહે છે। તેમાં આપણે આજે પ્રશ્ન નંબર 1 નો અ અને બ જાણીશું। તો શરૂઆત કરીએ આપણા જે તૃતીય સેમમાં છે એમાં અભ્યાસક્રમ મુજબ 8 થી 14 ચેપ્ટર છે। તો એમાંથી પ્રકરણ વાઇઝ તમને પ્રશ્ન આપેલા છે જે પ્રશ્ન 1 ના અ માં પૂછાઈ શકે એમ છે। એમસીક્યુ ટાઈપ છે એટલા માટે। તો અહીંયા પહેલો જ તમારો સવાલ છે 3 ના છેદમાં 4 રૂપિયા બરાબર ખાલી જગ્યા નીચે તમને 4 ઓપ્શન્સ આપેલા છે એમાં પૈસામાં જવાબ આપેલો છે એટલે કે 3/4 ના રૂપિયા બરાબર કેટલા પૈસા થાય છે એમ પૂછવામાં આવ્યું છે। તો દાખલો ગણીએ તો આપણે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય બરાબર છે 100 તમારા પૈસા થાય તો આપણી પાસે કેટલા એમણે આપેલા છે તો કે આપણને આપ્યું છે એમ 3/4 ગુણ્યા 100 કરી શકું કારણ કે 100 પૈસા હવે આનું આપણે કરવાનું છે તો તમે 3/4 ગુણ્યા 100 કરો તો 75 જવાબ આવશે નહીં તો હું તમને કરી આપું કે 25 નો ઘડીઓ બોલો તો 25 × 100 થાય એટલે કે અહીંયા 100 ને છે કે નહીં અહીંયા 25 × 4 કરો ને તો 100 આવે હવે 400 છે ગયા 25 એટલે કે 100 માં 25 × 4 કરો તો 100 આવે એટલે મેં આવી રીતના અહીંયા 25 લખ્યા હવે 25 અને 3 વધ્યા એટલે 25 × 3 કરો એટલે તમારો જવાબ આવશે 75 એટલે કે તમારો જવાબ આવશે બી 75 પૈસા બરાબર છે એવી જ રીતે તમને જે પણ આપ્યો એને આવી રીતના જ કરવાનું છે કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય એટલા માટે મેં 100 લીધા હતા। હવે બીજો સવાલ છે 1 પેન્સિલની કિંમત 3.50 હોય તો 4 પેન્સિલની કિંમત કેટલી તમને 1 પેન્સિલની કિંમત આપી દીધી છે 3.50 એવા ગુણ્યા 4 કરવાના કારણ કે આપણે 4 પેન્સિલ 3.50 × 4 ચારને 0 વડે ગુણો 0 4 × 5 = 20 શૂન વધી પડી 2 અહીંયા 0 આવે 4 × 3 = 12 અને 12 ને 13 ને 14 વધીને એટલે 14 હવે આ પોઈન્ટ પછી 2 આંકડા છે ને 3.50 લે એટલે પોઈન્ટ પછીના 2 આંકડા તમારે કરી નાખવાના એટલે કેટલાની થાય 14 રૂપિયાની એટલે આપણી 4 પેન્સિલ કેટલાની થાય 14 રૂપિયા તો અહીંયા જવાબમાં સી લખેલું છે 0.5 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીમી એટલે કે મિલીમીટર તો હવે સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવવાનું છે તો 0.5 છે એને તમે મીમીમાં ફેરવો એટલે એનો જવાબ આવશે તમારો 5 મીમી થાય હવે છે ચોથું કે નવીનની ઊંચાઈ 1 મીટર અને 40 સેમી છે તો તેને નીચેનામાંથી કઈ રીતે લખી શકાય નવીનની ઊંચાઈ તમને કીધી છે 1 મીટર અને 40 સેન્ટીમીટર એટલે 1.40 સેન્ટીમીટર એટલે 1.40 મીટર એને લખી શકાય એટલે નીચે તમને જે જવાબ આપ્યો છે એ સીનો 1.40 મીટર હવે પ્રકરણ નંબર 11 ના સવાલો છે કે 1 લંબચોરસની લંબાઈ 12 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર છે તો લંબચોરસની પરિમિતિ સેન્ટી ખાલી જગ્યા સેન્ટીમીટર છે
તમે લોકોએ લંબચોરસ જોયું, લંબચોરસ કેવું આવે તો કે આવું આવે. હવે લંબચોરસની લંબાઈ એટલે કે આ ભાગ તમને આપેલો છે 12, પહોળાઈ આપી છે 8, એટલે સમજી લેવાનું કે લંબચોરસ છે તો એની જે અહીંયા લંબાઈ છે એટલી જ અહીંયા પણ હશે અને એની જેટલી પહોળાઈ છે એટલી જ અહીંયા પણ હશે. અને તમને પરિમિતિ શોધવાનું કીધું છે, લંબચોરસની પરિમિતિ. પરિમિતિનો અર્થ એવો થાય કે જે પણ તમને આકૃતિ આપી છે એની ચારે બાજુની જે પણ એના સેન્ટીમીટર છે મીટર છે એનો સરવાળો, એટલે કે ચારે બાજુનો સરવાળો. બરાબર છે? તો આપણો સરવાળો કેવી રીતના થશે? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, આ લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે. લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ છે આપણી 12 વત્તા 8, ફરી પાછી લંબાઈ એટલે કે 12 વત્તા 8. આનો તમે 12 વત્તા 8 વત્તા 12 વત્તા 8 કરશો તો તમારો જવાબ આવશે ડી, એટલે કે 40 સેન્ટીમીટર. કારણ કે 12 ને 12 બે વખત એટલે 24 અને 8 ને 8 16. તો 6 ને 4 10 0 વધી વળી 1 2 ને 1 3 ને 1 4, એટલે આપણી ટોટલ પરિમિતિ કેટલી થાય? 40. એવી જ રીતના બીજા દાખલામાં પણ છે કે એક આકૃતિની બધી બાજુઓના માપ, બધી બાજુના માપ સરખા નહીં હોય એટલે બધી બાજુના માપ આપી દીધા છે કે 11 સેન્ટીમીટર, અનુક્રમે 11 સેમી, 7 સેમી, 6 સેમી અને 8 સેમી. તો એ આકૃતિની પરિમિતિ શોધો. એટલે આપણે 11 વત્તા 7 કરવાના, 11 વત્તા 7 કરો એટલે કેટલા થાય? 18. 18 ની અંદર 6 ઉમેરવાના અને પછી પાછા 8 ઉમેરવાના એટલે તમને જવાબ મળશે 32. એટલે કે એની ચારે બાજુનો સરવાળો કેટલો થયો? તો કે 32. ત્રીજો સવાલ છે, એક બંધ ભૌમિતિક આકૃતિના આલેખ પત્રમાં 20 ચોરસ ખાના રોકે છે તો આકૃતિનું ક્ષેત્રફળ કેટલું? ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ આકૃતિ તમને જે આપેલી હોય, સમજી લો કે તમને આ ચોરસ, આ આકૃતિ મેં આપેલી છે, આ આકૃતિએ જેટલી જગ્યા રોકી છે એને એનું ક્ષેત્રફળ કહેવાય. કોઈ પણ વસ્તુ હોય તો એનું ક્ષેત્રફળ શોધવું, એટલે કે એ વસ્તુએ જેટલી જગ્યા રોકી છે એને એનું ક્ષેત્રફળ કહેવામાં આવે. હવે અહીંયા લખ્યું છે 20 ચોરસ ખાના રોકે છે, તો 20 ચોરસ ખાના રોકે એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું થયું? તો કે 20 સેન્ટીમીટર થાય, 20 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય. તો એ જ તમારો જવાબ છે ડી, 20 સેન્ટીમીટર. ચોથો છે તમારું કે એક બંધ ભૌમિતિક આકૃતિના આલેખ પત્રમાં 18 પૂરા ચોરસખાના છે અને 12 અડધા ચોરસખાના રોકે છે તો આકૃતિનું ક્ષેત્રફળ ખાલી જગ્યા 4 સેમી છે. 18 પૂરા ખાના રોકે છે એટલે કે એ 18 ખાના જેટલી જગ્યા તો રોકે જ છે, એ 18 ખાના જેટલી જગ્યા તો રોકે જ છે. પછી લખેલું હતું તમારું કે 12 અડધા ખાના રોકે છે, એટલે 12 અડધા ખાના રોકે એટલે અડધો ભાગ ખાલી હશે અને અડધો ભાગ ભરેલો હશે. તો આપણે તો અડધાની જ ગણતરી, એટલે 12 ભાગ્યા 2, 12 ભાગ્યા 2 કરો એટલે જવાબ શું આવે? તો કે 6. તો 12 18 વત્તા 6 એટલે કે ટોટલ કેટલા થયા? 18 ની અંદર 6 ઉમેરો એટલે 6 ને 14 ને 4 ને 1 એટલે 24. એટલે કે આ તમારી જે આકૃતિ છે એ કેટલા ખાનાની જગ્યા રોકતી હશે? 24. પ્રકરણ નંબર 13માં પહેલો તમારો સવાલ છે, 675માં 15 સાબુ મળે તો 1 સાબુની કિંમત ખાલી જગ્યા છે. જો આવું પૂછવામાં આવે તો તમારે જે પણ કિંમત આપી છે એટલે કે 675 ભાગ્યા 15 કરી નાખવાના એટલે તમને જવાબ એનો મળી જશે. એટલે એનો ગુણાકાર કરતો જવાનો ના આવડતો હોય તો તમને જવાબ મળશે 45, એટલે કે 1 સાબુની કિંમત 45 રૂપિયા હશે, જે તમને બાજુમાં ઓપ્શન્સમાં આપેલું પણ છે. પછી છે 2091 ભાગ્યા 17, 17નો ઘડિયો કરવો પડશે, તમારે 2091 ભાગ્યા 17 કરવા પડશે તો એનો જવાબ સી 123 આવે છે. એમ જ 2456 × 15 કરશો એટલે તમારો જવાબ આવશે 36,840. પછી જે એક પુસ્તકની કિંમત 125 હોય તો 25 પુસ્તકોની કુલ કિંમત કેટલી? તો 125 × 25 કરી નાખવાના એટલે તમને એના ગુણાકારનો જે જવાબ આવશે એ મળી જશે કે 125 × 25 કરવાથી કેટલો જવાબ આવશે? 3,125. એવી રીતના ગમે તે રકમ હોય, જો તમને 1ની કિંમત આપેલી હોય અને 10ની કિંમત, 15ની કિંમત, 12ની કિંમત એવું પૂછવામાં આવે કે એક પુસ્તકની આટલી છે તો આટલા પુસ્તકોની કેટલી, એવું કરવામાં આવે તો તમારે ગુણાકાર કરવાનો. પણ જો તમને એવું આપી દીધું હોય જે આપણે આ પહેલા દાખલામાં આવ્યું હતું, એવી રીતના પ્રકરણ તેના પહેલા દાખલામાં કે 15 સાબુની કિંમત આપી દીધી છે અને 1 સાબુની શોધવાની છે તો એનામાં શું કરવાનો હશે? ભાગાકાર, એટલે કે ભાગ્યા કરવાના રહેશે.
प्रकरण नंबर 14 में जे 25 सेमी गुणिया 15 सेमी गुणिया 10 सेमी मापना लंबगन खोखा में 5 सेमी बाजू वाला एक इतना समघन समावी सकाई पहला तो 25 गुणिया 15 गुणिया 10 करें ना कौन बराबर चल ले तुमने एनो जवाब मरी जैसे आवे चे जवाब कोई 3750 बराबर अने तमे 5 सेमी समघन इतने के 5 गुणिया 5 गुणिया 5 करो तो कितना खाए तो के 125 हवे 3750 लंबगन ने 125 समघन में समावा चे तो आपने सो करो पर से भाग्या करशो तो तमने जवाब आवशे सी 30 समघन में समावी सकाय पची छे के 9800 घन सेंटीमीटर बराबर खाली जग्या लीटर तो के कितना लीटर तो लीटर में फेरवानो छे એટલે એનો જવાબ તમને આવશે કારણ કે એ 1000 લીટર બરાબર થાય મતલબ 1000 ઘન સેમી બરાબર 1 લીટર થાય એટલે આપણો જે ઘન સેમી છે એને ભાગ્યા 9800 ભાગ્યા તમારે 1000 કરવાના થાય એટલે એનો જવાબ આવશે તમારો 9.8 પછી જે ત્રીજામાં કે એક લંબઘનનું ઘનફળ 12 ઘન સેમી છે તો આ લંબઘનની બાજુઓ કરતા બે ગણા માપની બાજુઓવાળા લંબઘનનું ઘન સેમી કેટલું થાય તો કે પહેલા 12 છે એને ગુણ્યા 2 કરી નાખવાના કારણ કે અહીંયા તમને શું કહેવામાં આવ્યું છે 2 ગણા એટલે આપણે ગુણ્યા 2 કરી નાખવાના એટલે તમારો જવાબ આવી જાય 24 પણ આમાં તમને એમ કીધું છે કે ઘનફળના 12 ઘન સેમીના આ લંબઘનની બાજુઓ કરતા 2 ગણા હવે લંબઘન છે તો એની બાજુઓ તો હોય તો એની બાજુઓના બધી બાજુઓના 2 ગણા કરવાના છે એટલે કે એની 4 બાજુ હોય તો 4 એ 4ના 2 ગણા કરવાના છે એટલે તમારા જવાબમાં ફરક આવશે અને આવશે જવાબ તમારો સી 96 બરાબર છે પછી છે 2 ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીટર તો 2 ઘન મીટર એટલે કે તમારો જવાબમાં આવશે 2000 લીટર કારણ કે 2 ઘન મીટર ગુણ્યા 1000 કરી નાખો એટલે તમારા 2000 લીટર આવશે હવે છે તમારું પ્રશ્ન નંબર 1 નો બ જેમાં પ્રકરણ નંબર 8 માંથી તમને કઈક આકૃતિ આપેલી છે આલેખ આપેલો છે એ પ્રમાણે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાનો છે તો આપેલું છે પ્રશ્ન નંબર 1 પહેલો એનો કે અર્પિતાનું ઘર ઉપરથી જોતા નીચે મુજબ દેખાય છે તો તેના આધારે પ્રશ્નનો જવાબ આપો પ્રમાણમાપમાં તમને કહેલું છે કે 1 સેન્ટીમીટર બરાબર 2 મીટર આ જે ચોરસ છે એ 1 સેન્ટીમીટર છે બરાબર આપણે 2 મીટર જેટલું સમજવાનું છે તો શરૂઆત કરીએ પહેલો જ છે કે ડ્રોઈંગ રૂમનું ક્ષેત્રફળ કેટલું છે મેં તમને કીધું હતું કે આપણે ક્ષેત્રફળ એટલે કે જગ્યા જેટલી રોકી છે તો એનો ડબલ કરવાનું થાય એટલે કે એ તમારું ક્ષેત્રફળ કે જે જગ્યા જેટલી જગ્યા રોકી છે એ હવે તો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 2 મીટર કહેવામાં આવે છે એટલે કે આ 1 સેન્ટીમીટર અને આ 1 સેન્ટીમીટર એટલે કે 2 સેન્ટીમીટરના 2 મીટર એટલે કેટલા થાય 4 બરાબર છે તો હવે એવા કેટલી ડ્રોઈંગ રૂમનો ક્ષેત્રફળ તો ડ્રોઈંગ રૂમે કેટલી જગ્યા રોકી છે એ તો તમારે જોવું પડશે કે ડ્રોઈંગ રૂમે કેટલી જગ્યા રોકી છે પહેલા તો જગ્યા જોઈ લઈએ તો જુઓ આટલેથી આટલી જગ્યા છે એટલે કે એણે 1 2 3 4 5 6 છ ખાના આડા અને 3 ખાના ઊભા એટલે 6 3 કેટલા થાય 18 18 ગુણ્યા 4 કરો એટલે તમારો જવાબ આવશે 72 બરાબર છે પછી છે રસોડાનું ક્ષેત્રફળ એ પણ સેમ રસોડું કેટલું છે તો કે 2 આમ અને 2 આમ એટલે 4 ને એવા 1 2 3 ને 4 એટલે 4 4 કરો એટલે 16 ચોરસ મીટરની જગ્યા રોકી છે કયા હોલનું ક્ષેત્રફળ સૌથી વધારે છે 3 હોલ આપણને આપેલા છે તો કે કયા હોલનું વધારે છે તો હોલ નંબર 1 જુઓ થોડો મોટો દેખાય છે એમાં પણ એવું છે 3 ને 3 6 આડી અને 3 ઊભી એટલે 18 18 ગુણ્યા 4 કરો એટલે તમારા 72 ચોરસ મીટર જેટલું થશે જ્યારે બીજામાં લાઈન જ ઓછી છે એટલે તમને આઈડિયા જ આવી જશે કે સૌથી વધારે મોટું કયું હોલ છે એવી જ રીતના ચોથા પ્રશ્નમાં છે કે કયા હોલનું ક્ષેત્રફળ સૌથી નાનું છે તો આપણને હોલ નંબર 3 જેવો નાનો દેખાય છે એના 6 જ ખાના છે અને 6 6 24 એટલે કે એમાં 24 ચોરસ મીટર જેટલી જગ્યા રોકે છે આ રીતના પછી છે પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલા ફોટો અને નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો આ ફોટો આપેલો છે ને બાજુમાં એનો નકશો છે એના પરથી તમને સવાલ પૂછવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગો રસ્તામાં આવે છે તો છે કે વિજય ચોક રફી માર્ગ જનપથ માનસી રોડ વચ્ચે આવે છે
પછી છે કે રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે? તો કે રફી માર્ગ. નેશનલ સ્ટેડિયમની સૌથી દૂર કયો માર્ગ છે? તો કે જનપથ. એ અહીંયાથી તમે જોઈ જોઈને તમે આન્સર આપી શકો એવું છે. વિજય ચોકથી સૌથી નજીક શું છે? તો કે રાષ્ટ્રપતિ ભવન. આ રીતના હવે તમને ત્રીજો પ્રશ્ન આપેલ છે, નીચે આપેલા ભારતના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. આ ભારતનો આખો નકશો આપેલો છે, અલગ અલગ રાજ્ય બતાવેલા છે, હવે એના આધારે પ્રશ્નોના જવાબ છે. તો પહેલો પ્રશ્ન છે, ઉત્તરમાં સ્થિત ચાર રાજ્યોના નામ લખો. તો તમારે નકશો જોવાનો, એમાં દિશા આપેલી જ છે. આ ઉત્તર છે, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. તમારે ઉત્તરમાં ચાર સ્થિત, તો કે હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ. પછી છે દક્ષિણમાં સ્થિત ચાર રાજ્યો, તો કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ. ત્રીજું છે કે પૂર્વમાં સ્થિત ચાર રાજ્યોના, તો કે અસમ, મેઘાલય અને મણિપુર, મિઝોરમ. પછી છે ગુજરાતની પશ્ચિમમાં કોઈ રાજ્ય છે? તો કે ના, તો ગુજરાતની પશ્ચિમમાં કોઈ રાજ્ય નથી. એ તમારે નકશા આધારિત જ જવાબ લખવાના છે. પછી છે નીચે ચોથો સવાલ છે કે નીચેની શાળાને ઉપરથી જોતા કેવી દેખાશે તેનો નકશો એક અને શાળાના દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે તેનો નકશા નંબર બે આપેલા છે, તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. આ નકશા નંબર એક અને નકશા નંબર બે આપેલો છે, એના આધારે કંઈક સવાલ પૂછેલા છે. જેવા કે નકશા નંબર બેમાં બ્લેકબોર્ડ એકદમ સામે શું દેખાય છે? આ નકશા નંબર બે છે, એમાં બ્લેકબોર્ડ ક્યાં બતાવેલું છે? તો કે આર્યુ, હવે એની એકદમ સામે, તો કે ડિસ્પ્લે બોર્ડ દેખાય છે, અહીંયા લખેલું છે. તેવા આમાંથી જે જવાબ હોય એ લખવાનો છે. પછી જે બીજો કે નકશા બેમાં દરવાજાની એકદમ સામે શું દેખાય છે? તો કે બારી. નકશા નંબર એકના આધારે હા કે નામાં જવાબ લખો. ધોરણ આઠમાં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકે? તો કે ના. અને ધોરણ પાંચમાં બેઠેલો વિદ્યાર્થી વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકે? તો કે હા. તમારે આ નકશાના આધારે જ જવાબ લખવાના છે, બરાબર છે. પછી છે આપણો પ્રશ્ન નંબર બે નો અ, જેમાં છે જોડકા જોડો. જોડકા જોડોમાં પહેલું જ છે તમારું કે નીચે આપેલા આકારો તેના ખોખા સાથે જોડો. આ તમારા આકારો આપેલા છે અને નીચે એના ખોખો કઈ રીતનો હશે ને એ આપેલું છે. તો સરખો ચાર્જ જોડવાનો છે, તો અહીંયા આ પેન્સિલ જેવું છે તે આવવાની સાથે જોડાઈ જશે, બરાબર છે. પછી બીજું છે આયરવા, તો એનો તમને બતાવેલું છે કે આની સાથે જોડાશે. ત્રીજું છે એ આની સાથે, ચોથું આ રીતના. તો આ રીતના તમારે પ્રશ્નોના આ તમારા જે આકૃતિ છે, જે આ ખોખા આપેલા છે અને એની આકૃતિઓ નીચે આપેલી છે એ પ્રમાણે જોડકા. બીજો સવાલ છે કે ખોખા, નીચે આપેલા ખોખાને તેમના આકારો સાથે જોડો. તો એના વિશે બી તમને અહીંયા બતાવેલું છે, જો કે જે આકૃતિ છે એ બંધ કરો. જ્યારે એ ખુલ્લી હોય એ આકૃતિ કેવી લાગે અને જ્યારે એને બંધ કરીને એનો એક આકાર બનાવવામાં આવે ત્યારે એ આકૃતિ કેવી રીતના બને છે એ તમને સામેના ભાગમાં આપેલું છે. જે જોડકા મેં અહીંયા તમને જોડીને બતાવેલા જ છે. તો એ પ્રમાણે બંધ આકૃતિ સાથે તમારી આ ખુલ્લી જે આકૃતિ હોય એને બંધ આકૃતિ સાથે કેવી રીતના જોડી શકાય એ તમને અહીંયા બતાવવામાં આવેલું છે. હવે ત્રીજું છે જાળી, એટલે કે નેટને તેના આકાર સાથે જોડો. આ તમને એક આકૃતિ આપેલી છે, જે એ પણ એના જેવું જ છે કે તમને ખુલ્લા આકાર આપેલા છે અને એને બંધ બેસતા જોડકા, એટલે કે બંધ બેસતા બંધ આકાર સાથે કેવા લાગે એ તમારે જોડીને અહીંયા બતાવવાના છે. તો આ જોઈ લો, પહેલું એનો ઓપ્શન આપણો ડી છે, જેમાં એ જોડાય છે, જો શંકુ આકાર છે. પછી આ બીજા જે છે તે આવી રીતના સીધી એક પાઇપ જેવું બનશે, એવી રીતના તમને આ બધાના ઓપ્શન આપેલા છે, એની સાથે એ સાચો આકાર આપણે જોડવાનો છે. પ્રશ્ન નંબર ચારમાં પણ એવું છે, જાળી આપેલી છે અને એના આકાર સાથે જોડવાના છે. આમાં એવું છે કે આકાર આપી દીધેલા છે અને નેટ સાથે જોડવાના છે કે એને જ્યારે એ વસ્તુ આપણે બનાવીએ ત્યારે એ ખુલ્લી હોય તો એ કેવી રીતના દેખાય. એટલે કે કોઈ પણ આકૃતિ જ્યારે આપણે પુઠ્ઠા પર એક આકૃતિ બનાવીએ અને એ બધા પુઠ્ઠાના ભાગને અલગ અલગ જોડીને ચોરસ કે તમે લંબચોરસ બનાવો ત્યારે એ ખુલ્લા હોય, એટલે કે અલગ અલગ પટ્ટીમાં હોય કે અલગ અલગ પાર્ટમાં હોય, જ્યારે આકાર જોડો ત્યારે આવો દેખાય છે. તો એ નથી જોડેલો ત્યારે આકાર કેવો હશે તેના વિશે અહીંયા બતાવેલું છે. અગે પછી આપણો છે પ્રશ્ન નંબર બે નો બ, જેમાં છે માંગ્યા મુજબ કરો. તો એમાં પ્રકરણ નવમાંથી સવાલ છે કે નીચે આપેલા ગહન ચિત્રને ઉપરથી અને સામેથી જોતા તે કેવું દેખાશે તે દોરો. આપણને એક ચિત્ર આપેલું છે, હવે ઉપરથી જુઓ તો કેવું દેખાય?
तो ये आपणे अहींया बतावानुं छे कि ऊपरथी जुओ तो खाली एनो ऊपरनो जे भाग छे एटलो देखाशे, जे मैं तमने अहींया नीचे चित्रमां दोरेलुं पण छे कि ऊपरथी जोता ए भाग कंई आवो देखाशे, अने सामेथी जुओ तो तमने खाली आ सामेवाळा खाना ज देखाय, तो ए तमने अहींया दर्शाववानुं छे। एवी ज रीतना जे बीजो के नीचे आपेली दीवासळीनी पेटीओनी ओथी बनेला पुलने पुलनी ऊपरनी बाजुएथी अने बाजुएथी जोता ए केवुं देखाशे ए दोरो, तो ए पण तमारे एवुं ज करवानुं छे, तमारे जाते ज जोवानुं छे कि आ एक चित्र तमने आपेलुं छे। तो हवे पुल एक तमने पुल बनाववानो छे दीवासळीनी पेटीनो, हवे तमे एने ऊपरथी जुओ तो शुं देखाशे, ऊपर नीचे पेली त्रण लाइन छे ने एटलुं देखाशे, एटले के ऊपरनो जे भाग होय ए पुलनो ऊपरनो ज भाग देखाय आपणने। પછી બાજુએથી જુઓ, ગમે તે એક બાજુએથી જુઓ તો તમને શું દેખાય, એક સીધી લાઈન અને ઉપરનો થોડો ભાગ, તો એ આપણે ચિત્ર તમારે તમારી જાતે દોરવાનું છે। તો અહીંયા તમને ચિત્ર આપેલ છે કે ઉપરથી જોતા અને બાજુએથી જોતા કેવું દેખાય છે, તો એ ચિત્ર તમારે અહીંયા બનાવવાનું છે। પછી ત્રીજો સવાલ છે જેમાં છે નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય છે, તો તેની સામે ખરાની નિશાની કરો। આમાં તમને ચાર આકૃતિઓ આપેલી છે, એમાં ખાના દોરેલા છે, જે ડાર્ક કરેલા છે એટલે કે જે પૂરેલા ખાના છે એવું એક તમારું ખોખું છે। હવે એને ખુલ્લું બનાવવું હોય તો કયા કયાથી તમે ખુલ્લા આકાર બનાવી શકાય છે, કઈ બાજુથી તમે પેક કરો તો ખોખું ખુલ્લું બનાવી શકાય, તેનું તમારે ખરા કે ખોટાની નિશાની કરવાની છે। તો આમાં ત્રીજું અને ચોથું છે એમાં તમારો ખુલ્લા આકારનો ખોખું બની શકે, એટલે કે ચાર બાજુથી પેક હશે અને એક બાજુથી ખુલ્લું હશે, જેવું તમને અહીંયા આકૃતિમાં બતાવેલું છે એ જ રીતના। પછી છે નીચે ચોથું કે નીચે આપેલા ત્રણેય ચિત્રોને આધારે દીવાસળીની પેટીઓથી બનતા મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો। આ તમને ત્રણ ભાગ આપેલા છે, ઉપરથી જોતા એ કેવું લાગે છે, સામેથી જોતા કેવું લાગે છે અને બાજુએથી જોતા કેવું લાગે છે, એ બધાને જોઈને તમારે એ દીવાસળીની પેટીનું મોડેલ બનાવવાનું છે। એ પણ તમારે જાતે તમારા મગજને કસીને જાતે ચકાસણી મુજબ જ એ બનાવવાનું રહેશે। તમે શાંતિથી એને જોશો તો ઉપરથી તમને ત્રણ ખાના દેખાય છે, બરાબર છે, હવે સામેથી જુઓ તો એ ત્રણ ખાના ઉપર છે તો એવા ત્રણ ખાના નીચે પણ હશે જે એકબીજાની ઉપર મૂકેલા હશે, તો એ માચિસનું ખોખું બનતું હશે। બાજુએથી જોશો તો તમને ખાલી એક જ બાજુ દેખાય છે, બીજા પણ હશે જ, તો એવું તમારે વ્યવસ્થિત એનું મોડેલ બનાવવાનું છે। પછી પ્રશ્ન નંબર 2 ક છે જેમાં આપણે છે નીચે આપેલી વસ્તુઓની ઉદાહરણ મુજબ માપન કરો। તમને ચિત્ર આપી દીધેલા છે, બરાબર છે, અને નીચે સ્કેલ દોરેલ છે 1-15 સેન્ટીમીટર થાય, હવે તમારે એ જોવાનું છે કે આ કેટલા સેન્ટીમીટરની છે। જેમ કે પહેલી હતી પેન્સિલની તમને આપેલી છે, તો પેન્સિલ દોરેલ છે એની ધારથી આપણે જે એની લંબાઈ માપીએ તો એની છે 2.8 સેન્ટીમીટર, એટલે કે 2 સેન્ટીમીટર અને 8 મીમી। એવી જ રીતના તમને બીજી ખીલી આવી છે, તો ખીલીની જો કેટલી છે તો એને તમે એમ સીધી લાઈન પેન્સિલથી આપણે સ્કેલથી મૂકીએ તો ક્યાં આવે છે જોવાનું, એની છે 4 અને 2, એટલે કે 4 સેન્ટીમીટર અને 2 મીમી। એવી રીતના તમારે અહીંયા ભીંડાની, મીણબત્તીની, નળીની લંબાઈ અને ગાજરની લંબાઈ લખવાની છે, પણ અહીંયા તમને નીચે જવાબ આપી દીધેલા છે, જાણ કે તમારી ભીંડાની લંબાઈ થશે 7.8 સેન્ટીમીટર, એટલે 7 સેન્ટીમીટર અને 8 મિલીમીટર। મીણબત્તીની લંબાઈ તમે જોવા જાઓ તો એને સીધી લાઈન ખેંચો એટલે આવે છે તમારી મીણબત્તીની લંબાઈમાં 9.6 સેન્ટીમીટર, એટલે કે 9 સેન્ટીમીટર અને 6 મિલીમીટર। પછી એવી રીતના તમારી નળની લંબાઈ, તો નળની લંબાઈ જોવા જાઓ અહીંયા સીધી લાઈન ક્યાં છો એટલે કે 11ની ઉપર કંઈક છે, એટલે કે 11.8 સેન્ટીમીટર, તો કે 11 સેન્ટીમીટર અને 8 મિમી। એવી રીતના ગાજરની લંબાઈ, ગાજર સૌથી મોટી છે તો ગાજરની લાઈન ક્યાં છો એટલે તમારે નીકળે જવાબ કે 14.8, એટલે કે 14 સેન્ટીમીટર અને 8 મિમી, એટલી તમારી આની લંબાઈ છે। આ સ્કેલ આપેલી છે, તમારે કરવાનું કશું નથી, સ્કેલ મૂકવાની એની અણીથી સીધી લાઈન જ્યાં આવે છે એ જોવાનું અને જેટલા સેન્ટીમીટર પર હતું હોય એનું આ રીતનું વિવરણ તમારે લખવાનું રહેશે। તો અ વિભાગ પ્રશ્ન 3 નો અ છે માંગ્યા મુજબ ગણો, તો એમાં છે તમને પહેલા જ પ્રકરણ નંબર 13 નું છે, તો એમાં તમને એક ઉદાહરણ આપી દીધેલું છે કે 67 × 18, તો કેવી રીતના ગણતરી કરવાની છે એ તમને આપેલી છે। 67 × 18 છે તો 2 રકમ છે, તો પહેલાં 2 રકમનું 1 શૂન આવે કારણ કે 10 વત્તા 8, અહીંયા તમને એકદમ શાંત સરળ રીતે સમજાવેલું છે કે 10+8 એટલે 10નો 1 શૂન્ય, એટલે 2 રકમ હોય તો 1 શૂન્ય તો પહેલાં મૂકી દેવાનું જે તમને બાજુમાં મૂકેલું છે। પછી 7 એકા તો કે 7, 6 એકા 6, તો 670 જે તમને પહેલી લાઈનમાં લખેલું જ છે। પછી વત્તા હવે 8 સાથેનો ગુણાકાર કરવાનો છે, તો 8 7 તો કે 56, એટલે 6 વધી પડી 5, પછી 8 6 48, 48 ની અંદર 5 ઉમેરો એટલે થાય 53,
तो 53 પછી બેનો સરવાળો કરીને તમને જે જવાબ આવ્યો છે એ તમને 1206 બતાવેલો છે એવી જ રીતના છે તમારો કે તમારો પહેલો દાખલો છે 45×39 તો આપણે 45×39 કરવાનું આમાં શું કરવાનું તો પહેલા એક બે રકમ છે એટલે એક શૂન્ય મૂકવાનું પછી પહેલા 3 નો ઘડિયો બોલવાનો તો 3 5 15 તો 5 વધી પડી 1 3 4 12 ને 1 13 એટલે 13 પછી 9 નો ઘડિયો બોલવાનો તો 9 નો ઘડિયો તમારે 5 સુધી બોલવો પડે તો 9 5 કેટલા થાય 45 તો 5 વધી પડી 4 પછી 9 6 36 36 ની અંદર 4 ઉમેરો એટલે 40 તો 40 હવે તમારે આવેનો સરવાળો કરવાનો તો 5 ની ઉપર 0 છે એટલે 5 આવશે 5 ની નીચે પણ 0 છે એટલે 5 આવશે પછી 4 ની અંદર 3 ઉમેરવાના એટલે 7 અને 1 નો 1 એટલે કે કેટલા આવ્યો જવાબ 1705 એ તમારો અહીંયા જવાબ અહીંયા બતાવેલો છે જો છે ને જવાબ એવી જ રીતના 89×57 કરવાના એમાં તમારે 89 સાથે પહેલા 5 નો ઘડિયો બોલવાનો પછી 7 નો એવી જ રીતના 84×77 31×26 ઘડિયા તમારે 1 થી 10 સુધી ના જ બોલવાના છે 1 થી 10 સુધીના ઘડિયામાં તમને આ વસ્તુનું સોલ્યુશન મળી જ જાય છે પણ શાંતિથી પહેલાં શું કરવાનું પહેલાં કઈ રકમનો ગુણાકાર કરવાનો છે એ ધ્યાનમાં રાખવાનું જેવી રીતના કે બીજો દાખલો છે આપણો કે 89×57 તો પહેલાં કોનો ઘડિયો બોલવાનો 5નો 5નો ઘડિયો પહેલાં બોલવાનો 9 સુધી અને 8 સુધી પછી જે જવાબ આવે લખવાનો પછી વત્તા કરીને બીજી વખત ઘડિયો છે એને બોલવાનો કે 7નો તો 7 નવા કેટલા થાય 7 8 કેટલું થાય અને પછી એ બે જે પણ જવાબ આવે એનો સરવાળો કરીને જે જવાબ આવતો એ તમારે લખવાનો જ છે તો આ રીતના તમારે ગુણાકારના દાખલા ગણવાના છે નેક્સ્ટ આપણો બીજો છે ઉદાહરણ મુજબ ભાગાકાર કરો તો ભાગાકારમાં પણ એમ જ છે જો તમને ઉદાહરણ પરથી સમજાવી દઉં છું કે તમારું છે 976×16 તો 16 છે હવે 16 નો ઘડિયો આપણને નથી આવડતો તો કંઈ નહીં કરવાનું આપણે 16×1 તો ખબર 16 એક જ થાય પછી 16×2 તો કે 6 2 નો ઘડિયો 6 સુધીને બોલો બેટા તો 2 6 કેટલા થાય 12 તો 2 વધી પડી 1 બે કા બે ને એક 3 એટલે કે 16×2 32 થશે એવી રીતના 16 નો ઘડિયો 3 4 5 આવી રીતના ગુણાકાર કરતા જાઓ રફમાં બરાબર છે હવે એનો જે જવાબ છે તેમાં એમ છે કે 16 નો ઘડિયો જ્યારે 6 સુધીને બોલે ત્યારે 96 આવે છે હવે 16×7 કરવા જઈશ બરાબર છે તમારે શું રાખવાની પહેલી બે રકમને ધ્યાનમાં રાખી છે મેં તો 16 નો ઘડિયો 6 સુધીને બોલ્યા તો 96 અહીંયા લખેલા છે એટલે 16×6 કરશો તો 96 આવતા હશે 16×7 કરું તો વધી જતા હશે કેટલા 97 કરતા આ આંકડા કરતા એ આંકડો વધી જતો હશે તો પહેલા 7×6 તો કે 42 2 વધી પડી 4 7×1=7 8 9 10 11 કેટલા થઈ જાય 112 થઈ જાય મારે તો અહીંયા 97 ની ઉપર નથી જવા દેવાના એટલે ફરક કેમ પડે છે તો કે 16×6 તો કેટલા થાય 96 97માંથી 96 બાદ કરો એટલે કેટલા વધે તો કે 1 અને ઉપર આ 1 તો અહીંયાથી 97માંથી 96 ગયા એટલે 1 વધ્યો એ છે 6 ક્યાંથી આવ્યા તો કે ઉપર જે 6 બાકી રહી ગયા હતા એ નીચે ઉતારી લીધા છે હવે કેટલા વધ્યા તો કે 16 તો 16×16 એટલે એનો 0 જે અહીંયા તમારે અહીંયા જે નીચે વધે એને કહેવાય શેષ અને ઉપર જે જવાબ આવે એને કહેવાય ભાગફળ તો એ જ રીતના તમને 819 જે તમારા સવાલ દાખલા છે એમાં છે 819×63 648×36 તો તમારે 36 નો કે 63 નો ઘડિયો નથી યાદ કરવાનો તમારે શું કરવાનું તો કે 819×63 છે તો હવે હું તમને એક કરીને બતાવું 819×63 હવે 63 નો ઘડિયો તો આપણને આવડતો નથી તો શું કરવાનું તો પહેલા 63×1 કરવાની કોઈ જરૂર નથી 63×1 કરશો તો 63 જ આવશે 63×2 કરો હવે એનું જો 2 નો ઘડિયો તો 3 સુધી આવડે 3×2=6 ને 2×6=18 કેટલા થઈ ગયા 186 આપણે તો પહેલા બે અંક તો કેટલા છે તો કે ભાઈ 81 જ છે તો વધી જાય છે તો 63×63 જ ભાગ ચલવો પછી કેટલા વધે છે તો એ જો તો 63 જાય એટલે 81માંથી 63 જાય એટલે તમારા વધશે કઈ 189 બરાબર છે હવે 189 ક્યાં આવશે તો કે હવે આપણે 63×2 કર્યા તો 12 આવે એટલે તમારા કેટલા વધ્યા તો કે 126 જ આવ્યા હવે મારે 63×3 કરવા પડશે તો અહીંયા કરો 63×3 હવે અહીંયા 3×3=9 6×3=18 એટલે કેટલા આવ્યા 189 તો આવી ગયો આપણો જવાબ એટલે અહીંયા 63×3=189 નીચે જવાબ તમારો 00 આવી જશે અને તમારું ભાગફળ કેટલું આવશે 13 આ રીતનું જ કરવાનું તમારે 63 નો ઘડિયો યાદ કરવાની જરૂર નથી ગુણાકાર કરતા જાઓ 63×1 તો ખબર જ હોય 63×2 63×3
એવી જ રીતના 36માં પણ કરજો, 19માં પણ અને 17માં પણ. ખાલી તમારે ઘડિયાળના એના પરથી જ કરવાનું છે, ગુણાકાર કરીને તમે એનો જવાબ લાવી શકશો. બરાબર છે. હવે આપણું ત્રીજું છે કે જો એક બેટરીનું આયુષ્ય, તમને આવી રીતના પણ સવાલ પૂછવામાં આવે કે જો એક બેટરીનું આયુષ્ય 2088 કલાક હોય તો તેનો રાત દિવસ ઉપયોગ કરવાનો થાય તો તે બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે? એટલે તમને આવ્યું છે 2088 ને એક દિવસમાં કલાક કેટલા હોય તો કે 24. કેટલા દિવસ ચાલુ રહેશે એમ પૂછવામાં આવે છે. તમને ટોટલ કલાક આપી દીધેલા છે કેટલા, 2088, અને તમારે એક દિવસનું શોધવાનું છે. તો તમારે શું કરવાનું, ભાગ્યા કેટલા કરશો તો એક દિવસમાં કલાક કેટલા હોય આપણા 24. 2088 ભાગ્યા 24 કરો. હવે આપણે 24નો ઘડિયો નથી આવવાનું, તો કંઈ નહીં, 24×2 કરો, 24×3 કરો. વધવી જોઈએ કેટલા સુધીને, 208, એના કરતાં કિંમત વધવી જોઈએ નહીં. તો 24×8 કરશો ને તો તમારું કંઈક આવશે 192. એટલે 208માંથી 192 માઇનસ કરશો તો આવશે કંઈક તમારા 16 જે વધશે, અને આ 8 બાકી હતા ટી ઉતારી લીધા. હવે 24નો ઘડિયો આગળ જવા દો તો કે 24×48 થાય, એવી રીતના કરતા જાઓ કરતા જાઓ. તો 24×7 કરો ને તો તમારા 168 આવતા હશે. બરાબર છે. એટલે જવાબ આવશે 0, એટલે શેષમાં વધશે 0. અને તમારા કેટલા દિવસ આ ચાલે છે તો કે 87 દિવસ આ વસ્તુ તમારી ચાલશે. એટલે કે તમારી બેટરી કુલ કેટલા કલાક ચાલશે તો કે 87. આ રીતના ભાગાકાર કરવાનો છે પહેલા દાખલામાં. બીજામાં છે, એક માળી સફરજનના 630 વૃક્ષો લાવે છે, તે એક હરોળમાં 18 વૃક્ષો રોપે છે, તો એ કેટલી હરોળના વૃક્ષ વાવી શકશે? તો આમાં પણ તમારે ભાગાકાર જ કરવાનો છે, 630×18. એ રીતના કરશો તો જાણ કે 630 તમે 18 કરશો તો આપણને 18નો ઘડિયો નથી આવડતો, તો કંઈ નહીં, બાજુમાં 18×2×18×3 એમ કરતું જવાનું. 18×3 54 થશે, પછી 4 વધી જાય, એટલે કે આમાંથી 63માંથી 54 બાદ કરો એટલે વધશે 90, અને 18×5 થાય 90. એટલે કે તમારે આ આવી ગયું 00, શેષ 00. તમારે કેટલી હરોળમાં થાય તો કે 35 હરોળ એને વૃક્ષો રોપવા પડે. બરાબર. આ રીતના તમારે આ દાખલાનો પણ જવાબ ભાગાકારની રીતે આવશે. ઓકે.